નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો બાળમિત્રો, આપણે અગાઉ પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું એમાં ભાગ 1 વિશે આપણે જોઈ ગયા, બરોબર? તો આજે આપણે પ્રકરણ 4નો ભાગ 2 વિશે જોઈશું. તો ભાગ 1માં તમે લોકોએ શું જોયું હતું ખબર છે? આપણે માપન કર્યું હતું, બરોબર? શેનું માપન, શેનો ઉપયોગ કર્યો હતો? તો ફૂટપટ્ટીનો કર્યો હતો, પછી મીટર પટ્ટીનો કર્યો હતો, બરોબર છે? કોઈ બી વસ્તુ નાનું છે કે મોટું છે, બરોબર, લાંબુ છે કે ટૂંકું છે, તો આપણે એનું માપન કર્યું હતું. તો એની ફૂટપટ્ટી અને મેજર ટેપ, જે દરજી વાપરે છે ને, મીટર પટ્ટીકો કે મેજર પટ્ટીકો, તેનો ઉપયોગ આપણે કરતા હતા. તો એમાં આપણે પહેલાં પગલાવાળું જોયું હતું, પછી લાલીના હાથ દોરડું માપતું હતું એ જોયું હતું, બરાબર? પછી ટેબલ ઉપર કેટલા કપ આવે, પછી ઝાડની ડાળીને પહોંચવા માટે કેટલા માટલાની જરૂર છે, દોરી પર કેટલા શર્ટ સુકાય છે, બરાબર, લટકાવી શકાય છે, એ બધું આપણે જોયું હતું. પછી સેન્ટીમીટરવાળું જોયું હતું આપણે, સેન્ટીમીટર જે ફૂટપટ્ટી ઉપર નાના નાના અંકો લખેલા હોય છે, બરાબર, નાની ફૂટપટ્ટીમાં 1 થી 15 સુધીનું હોય છે. તો આપણે એમાં ઘરોળીની લંબાઈ, પાંદડાની ચોક, મીણીઓ રંગ, બરાબર, દીવાસળી, બધાની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં જોઈ હતી. તો એનું માપન આપણે સેમીમાં કર્યું હતું અને નાની નાની વસ્તુઓને સેન્ટીમીટરમાં માપાય છે એ પણ આપણે જોયું હતું. તો હવે આજે આપણે અગાઉ જોઈએ, ત્યાર પછી હાથની લંબાઈ, કાંડાની લંબાઈ, માથાની ગોળાઈ, એના વિશે પણ જોયું હતું, બરાબર. ત્યાર પછી આપણે ગિબ્બીવાળું અનાજના દાણા સુધી એને પહોંચવા માટે કયો રસ્તો લાંબો, કયો ટૂંકો, એમાંથી આપણે નક્કી કરવાનું હતું કે દાણા સુધી પહોંચવા માટે એને ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવ્યો હતો, જે 13 સેન્ટીમીટર સુધીનો હતો, બરાબર. ત્યાર પછી આપણે શું જોયું હતું? દોરડું બનાવવાનું જોયું હતું. પછી ટેબલની લંબાઈ અને બારણાની પહોળાઈ, એના વિશેનું કોષ્ટક જોયું હતું. હવે આપણે એના પછીનું પાન નંબર, પાઠ્યપુસ્તકમાં પાન નંબર 55 છે, એના ઉપરનો ભાગ 2 આજે આપણે શરૂ કરીએ. બાળમિત્રો, એમાં આપણે જોઈએ, નીચે સૂચના આપી છે, તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. કોઠો એટલે કે કોષ્ટક, ખાનું, બોક્સ, એ બધું આપણે કહીએ છીએ. તો નીચે જુઓ બાળમિત્રો, સેન્ટીમીટર માપવા માટે તમે તમારી નાની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકશો. તમારી પાસે જે કંપાસ બોક્સમાં આવે છે ને નાની ફૂટપટ્ટી પ્લાસ્ટિકની, 1 થી 15 અંકવાળી, હા, અને બીજી બાજુ ઇંચ હોય છે, જે 6ની આજુબાજુ હોતા હોય છે. ત્યાર પછી નીચે જોઈએ, આપણે 3 ખાના પાડેલા છે. એમાં પહેલા બોક્સમાં નામ, મીટરમાં 1 મીટર કરતાં ઊંચો, નીચો કે સરખો. ત્યાર પછીનું બોક્સ છે, 1 મીટર કરતાં કેટલા સેન્ટીમીટર વધારે છે કે ઓછા છે, બરાબર. તો અહીંયા મિત્રોના નામ આપેલા છે, તમે તમારા મિત્રોનું નામ પણ લખી શકો છો, બરાબર. એ તમારા આજુબાજુમાં 2-3 મિત્રો રહેતા હોય, બેનપણીઓ હોય, તો એના નામ તમારે લખવાના છે જે તમારી સાથે ભણતા હોય, એટલે કે તમારા જેટલી ઉંમરના હોય, તમારા વર્ગમાં હોય, 3જા ધોરણમાં હોય, એનું માપન કરવાનું છે. એટલે કે તમારા કરતાં એ કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, એ તમારે એનું નામ લખવાનું, પછી ઊંચો અને કેટલા સેન્ટીમીટર, બરાબર. જો તમે અત્યારે વર્ગખંડમાં હોત, શાળામાં આવતા હોત, તો આપણે એનું માપન કરીને એ મિત્રનું નામ લખત, એની ઊંચાઈ અને તમારા કરતાં કેટલા સેન્ટીમીટર એ ઊંચો છે કે નીચો, તે આપણે જોવત. તો અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે શંભુ નામના છોકરાનું. તો એ ઊંચો છે, બરાબર, તમારા કરતાં ઊંચો છે. અહીંયા આગળ તમારા અને તમારા મિત્ર બંનેની સરખામણી કરવાની છે. તો તમારા મિત્ર, એક મિત્રનું નામ શંભુ છે, આપણે અહીંયા આગળ એ રીતનું આપેલું છે. તમે કોઈ બી મિત્રનું તમારા નામ લખી શકો છો, ના આવડતું હોય તો તમે આ લખ્યું છે એ પ્રમાણે તમે લખી શકો છો. તો એ તમારા કરતાં 4 સેન્ટીમીટર ઊંચો છે, બરાબર. ફૂટપટ્ટી હોય એમાં 1 થી 4 સેન્ટીમીટર જે નાના અંકો આપેલા છે, બરાબર, અહીંયા આગળ જો આપેલા છે નાના અંકો દેખાય છે,
हाँ, अहीं सुधीना 4 सेंटीमीटरना अंको आपेला छे, એટલો તમારા કરતાં એ ઊંચો છે, બરાબર? ત્યાર પછી શિવ નામનો એક છોકરો છે, એ પણ ઊંચો છે તમારા કરતાં, તો એ 18 સેન્ટીમીટર ઊંચો છે. કેટલો? 18 સેન્ટીમીટર. ફૂટપટ્ટીમાં એક ફૂટપટ્ટી પ્લાસ્ટિકની આવે એનાથી પણ 3 ઇંચ વધારે ઊંચો છે, બરાબર? ત્યાર પછી વિશ્વ નામનો છોકરો છે, એ પણ ઊંચો છે. એ કેટલો ઊંચો છે? તો કે છે વધારે ઊંચો એના કરતાં, 20 સેન્ટીમીટર, બરાબર? તો એના કરતાં તમારી ઊંચાઈ ઓછી છે. ત્યાર પછી રીમા નામની છોકરી છે, એ તમારા કરતાં નીચી છે. તે કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર ઓછી ઊંચાઈ ધરાવે છે તમારા કરતાં. અને રીના, એ તમારા કરતાં ઊંચી છે પણ 22 સેન્ટીમીટર વધારે ઊંચી છે, બરાબર? બાળ દોસ્તો, અહીંયા આગળ આપણે આ કોષ્ટક તમને દર્શાવ્યું છે. તમારે એના પરથી તમારા મિત્રોની સરખામણી તમારી સાથે કરવાની છે અને તેમની ઊંચાઈ માપી અને કોષ્ટક પૂરું કરવાનું છે. ત્યાર પછી જો નીચે આપેલું છે, અરે હું 1 મીટર કરતાં 4 સેમી વધારે ઊંચો છું, મને જોવા દો કે શું હું 1 મીટર કરતાં વધારે ઊંચો છું. મેં તમને કીધું હતું કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર? એટલે 1 મીટર કરતાં 4 સેન્ટીમીટર વધારે ઊંચો છું, એટલે કે 104 સેન્ટીમીટર તેની ઊંચાઈ છે, બરાબર? ચાલો એના પછી આપણે આગળ જોઈશું. સેન્ટીમીટર કે મીટર, અહીંયા આગળ જુઓ, આ પરીક્ષામાં પૂછાય છે. આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે ને કોની મીટરમાં, તો એનું આપણે માપન કરવું છે. આપણે આગળ જોયું કે નાની નાની વસ્તુઓનું માપન શેમાં થાય છે? સેન્ટીમીટરમાં. અને વધારે લાંબુ હોય એને મીટરમાં, એનાથી પણ વધારે એટલે કે કિલોમીટર હોય, રસ્તો હોય, અંતર, બરાબર? કે અહીંયાથી ઘર સુધીનું અંતર, અહીંયાથી મંદિર, તમારા ઘરથી મંદિર સુધીનું, મંદિરથી ઘર સુધીનું, અથવા તો શાળા સુધીનું, શાક માર્કેટ સુધીનું, કોઈ બી અંતર માપન માટે આપણે કિલોમીટર નામનો એકમ આવે છે. શેનો એકમ? કિલોમીટર, બરાબર? સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર અને મિલીમીટર. પછી આગળ જશો એમ લીટર આવશે, મિલીલીટર આવશે. મીમી, મીમી એટલે મિલીમીટર, એ સૌથી નાનામાં નાનો એકમ છે માપન માટેનો. તો પછી એના પછી આવે છે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. એક કિલોગ્રામ પણ છે, એ વજન માટેનો છે. તો અહીંયા આગળ અંતર માટે આપણે કિલોમીટરનું યાદ રાખવાનું છે એકમ, બરાબર? તો અહીંયા આગળ જેમ વસ્તુ નાની તેમ તેનું માપન સેન્ટીમીટરમાં, એનાથી મોટી વસ્તુ હોય તો મીટરમાં અને અંતર હોય તો કિલોમીટરમાં. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો એના પરથી તમારે અહીંયા આગળ જવાબો લખવાના છે કે એનું માપન શેમાં થાય છે, બરાબર? તો આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં? તો આપણે જોઈએ બાળ મિત્રો, પહેલા નંબરની જે આ ફૂદડીવાળું ચિત્ર છે એની સામે લખ્યું છે કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ. તમને અહીંયા આગળ કોમ્પ્યુટર દેખાય છે ચિત્રમાં? હા, આ કોમ્પ્યુટરની સ્ક્રીન છે. તો એની પહોળાઈ કેવી રીતે માપવાની? તો કે છે સેન્ટીમીટરમાં. શેમાં? સેન્ટીમીટરમાં. કોમ્પ્યુટર સ્ક્રીનની પહોળાઈ સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ. શીખને જોયા છે ને, પેલા મૂછો, દાઢી અને પછી મોટી માથે પાઘડી હોય છે, ગુરુદ્વારામાં જાય છે, એ લોકોની પાઘડીની લંબાઈ મીટરમાં માપવામાં આવે છે. આપણે એક દુપટ્ટા કરતાં પણ એની લંબાઈ વધારે હોય છે, બરાબર? તો એને સેન્ટીમીટરમાં માપવા જઈએ તો એ લંબાઈ વધારે હોવાને કારણે આપણને માપન કરવામાં ખૂબ જ વધારે સમય લાગે છે, એટલે આપણે એનો મીટર પટ્ટીથી ઉપયોગ કરીશું માપવા માટે, એટલે એને મીટરથી માપવામાં આવે છે. ત્યાર પછી ત્રીજા નંબરની છે 1 વર્ષના બાળકની ઊંચાઈ. તો બાળકની ઊંચાઈ પણ મીટરમાં, સેન્ટીમીટરમાં માપવા જઈએ તો આપણને વાર લાગે છે, એટલે એને પણ મીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી આવે છે કેળાની લંબાઈ. તો કેળું તો તમે દરેકે જોયું છે, બરાબર? એને મીટરમાં મપાય ને એ નાનું એવું હોય એટલે સેન્ટીમીટરમાં મપાય. કોઈ કેળા નાના હોય ને કોઈ કેળા
મોટા હોય તો એને સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી આવે છે હાથીની કમર, એ પણ મીટરમાં. બરાબર, આગળ આપણે જોઈએ હાથીને, તો એની કમર માપવાની હોય જો અહીંયા આગળ દેખાય છે તમને ચિત્રમાં, હા, તો એને શેમાં માપી છે? અરે જો, હા, તેની જે હોય ગોળાઈ કમરની એને મીટરમાં માપવામાં આવે છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ તો શેરડીની ઊંચાઈ, શેરડીને પણ મીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી કૂવાની ઊંડાઈ, તો કે છે કૂવો પણ ઘણો લાંબો હોય છે, ફૂટપટ્ટી લઈને માપવા જોઈએ તો આખો દિવસ થઈ જાય, એટલે એને પણ મીટરમાં માપવામાં આવે છે. બરાબર, તો અહીંયા કૂવાની ઊંડાઈમાં મીટર લખવાનું. પછી તમારી માતાની ઊંચાઈ, તો આપણી મમ્મીને પણ સેન્ટીમીટરમાં નાની ફૂટપટ્ટી વડે માપવા જઈએ તો ઘણી બધી ફૂટપટ્ટીઓથી માપવું પડે, તો એ પણ મીટર લખવાનું તમારે. બરાબર, ચાલો એના પછીનું આવે વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર, તો એ મીટરમાં આવે છે. બરાબર, વર્ગખંડથી શાળાના દરવાજા સુધી, એમાં કિલોમીટર ના આવે, કારણ કે આપણો વર્ગખંડ અને આપણી શાળા એક જ છે. બરાબર, કે બહુ દૂર હોય નહીં, એટલી મોટી શાળા ના હોય, એટલે એને પણ મીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી છે તમારા પિતાના હાથની લંબાઈ, તો પિતાના હાથની લંબાઈ શેમાં માપવાની? સેન્ટીમીટરમાં. બરાબર, એક ફૂટપટ્ટી અથવા 1.5 ફૂટપટ્ટી જેટલો હાથ થાય. તો ખબર પડી ગઈ બાળમિત્રો કે નાની વસ્તુ હોય એનું માપન સેન્ટીમીટરમાં અને થોડીક લાંબી હોય એનું મીટરમાં માપવામાં આવે છે. પરીક્ષામાં જોડકા પૂછાઈ શકે છે. ચાલો એના પછીનું આપણે આગળનું જોઈએ કે માર્યા અને આયુષ આગ્રાની સફર. માર્યા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેહપુર સિકરી જવા બસ પકડી. બરાબર, તો આગ્રા એ શહેરનું નામ છે. માર્યા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા ફરવા માટે જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને, જે તાજમહેલવાળું છે ને, હા, તો એ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા અને 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રા જવા માટે રવાના થયા. સ્ટેશનેથી તાજમહેલ અને ત્યાંથી આગ્રા જવા નીકળ્યા. તો તેઓએ બપોર પછીના સમયમાં તેઓએ ફતેહપુર સિકરી જવા બસ પકડી. બીજો એક જોવાલાયક સ્થળ છે ફતેહપુરનું સિકરી, એ કિલ્લો છે. બરાબર, તો આપણે આગળ જોઈએ. અહીંયા જો આગ્રાનો નકશો આપેલો છે આપણને. શું છે? આગ્રાનો નકશો છે. તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને, તો એમાં જુઓ આગ્રાનો નકશો. જોયો બાળમિત્રો, તો અહીંયા આગળ આ શેનું છે? તાજમહેલ અહીંયા આગળ આપ્યો છે. શું છે? આ તાજમહેલ છે. બરાબર, પછી તાજમહેલ અહીંયા આગળ, ત્યાં આગળ યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. પછી અહીંયા આગળ આગળ જશો એટલે આગ્રાનો કિલ્લો, આગ્રાના કિલ્લાથી આગળ જશો એટલે બાબરપુરનું જંગલ, પછી આ બાજુના રસ્તે જશો એટલે ફતેહપુર સિકરી જવાનો રસ્તો આવે છે. બરાબર, એ ક્યાંથી જવાનું છે? તો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનેથી જવાનું છે. અને આ બધું તમને દેખાય છે, એ શું છે? ટ્રેનનો પાટો. બરાબર, રેલવેનો રેલવે લાઇન છે. અને આ છે તાજનું જંગલ. તો એના પરથી તમારે પ્રશ્નોના જવાબ નીચે આપેલા છે, તે પ્રશ્નોના જવાબ બોલવાના છે. બરાબર, તો અહીંયા આગળ જુઓ. હવે આ જંગલો આ જગ્યા વચ્ચે અંતર તરફ જાઓ. હવે આ જગ્યાઓ વચ્ચે અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. કિલોમીટરને ટૂંકમાં શું કહેવાય? કિમી કહેવાય. બરાબર, તો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ ક્યાં કેટલા કિલોમીટરનું અંતર છે? તો 5 કિલોમીટરનું.
અને તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર અને આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી 40 કિલોમીટર. તમને ઉપર આપેલું છે કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન. અહીંયા આગળ નીચે તમને દેખાય છે ચિત્ર આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનનું. હા, તો એ અહીંયાથી બરાબર તાજમહેલ જવા સુધીનું કેટલું અંતર છે? 5 કિલોમીટરનું. અને તાજમહેલથી આગ્રાનો કિલ્લો તો કે છે 2 કિલોમીટર. આ 5, આ 2. અને આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી જવાનું. તો આ રહ્યો આગ્રાનો કિલ્લો અને આ બાજુ ફતેહપુર સિકરી જવાનો, જે કેટલો છે? 40 કિલોમીટરનો છે. બરાબર, આ બધું તમને અંતર આપેલું છે. હવે એના પછીનું આપણે એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે નકશામાંથી શોધો કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેહપુર સિકરી? બરાબર, અહીંયા આગળ તમને આપી દઉં, આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર છે અને ફતેહપુર સિકરી 40 કિલોમીટર. તો એના પરથી પણ તમને ખબર પડી જશે, નકશામાં ના ખબર પડે તો આના કિલોમીટર પરથી ખબર પડી જાય કે શું છે, પેલું 5 જ કિલોમીટર છે ને પેલું છેક 40 છે. તો જવાબ શું આવશે? ફતેહપુર સિકરી. બરાબર, નકશામાં પણ જોઈ શકો છો કેટલું અંતર છે ને કેટલો દૂર છે. તો જવાબ છે ફતેહપુર સિકરી. નીચે આ જે મેં તમને કીધું તે આ નિશાની શેની છે? રેલવે લાઇનની. બરાબર, રેલવેનો પાટો કહીએ ને એની છે. ચાલો એના પછીનો બીજો સવાલ જોઈએ. આમાંથી રેલવે લાઇનથી વધારે નજીક શું છે? આમાંથી કે છે રેલવે લાઇનથી વધારે નજીક શું છે? તો બાબરપુર જંગલ કે તાજ જંગલ? બરાબર, બાબરપુરનું જંગલ અથવા તાજનું જંગલ. શેમાંથી? રેલવે કેન્ટથી. બરાબર, અહીંયા આગળ તમને પ્રશ્ન પૂછ્યો છે, જો રેલવે લાઇનથી વધારે નજીક શું છે? તો આ છે રેલવે લાઇન. બરાબર, આ છે રેલવે લાઇન. તો એનાથી નજીક શું છે, બાબરપુર જંગલ કે તાજ જંગલ? તો આ છે રેલવે લાઇન. આ છે, આ રેલવે લાઇન છે. તો આ બાબરપુર જંગલ નજીક પડે છે અને આ તાજનું જંગલ દૂર છે. એટલે શું જ કહેવાય? નજીક. વધારે દૂર કીધું હોય તો તાજનું જંગલ, ને નજીક કીધું હોય તો બાબરપુર જંગલ. તો આપણને શું પૂછ્યું છે કે વધારે નજીક શું છે? તો જવાબમાં બાબરપુર જંગલ. ચલો હવે રેલવે લાઇનથી આગ્રાનો કિલ્લો નજીક છે કે તાજમહેલ? હવે અહીંયા આગળ રેલવે લાઇન જુઓ, તાજમહેલ કે આગ્રાનો કિલ્લો? તો કે છે આગ્રાનો કિલ્લો. બરાબર, હવે બીજો આવે છે, યમુના નદીથી વધારે નજીક શું છે? હવે યમુના નદી તમને દેખાય ચિત્રમાં નકશામાં? આ રહી યમુના નદી. બરાબર, તો યમુના નદીથી વધારે નજીક શું છે, તાજમહેલ કે રેલવે સ્ટેશન? હવે યમુના નદીથી નજીક તો તાજમહેલ જ છે. બરાબર, અહીંયા છે યમુના નદી અને એની બાજુમાં છે તરત તાજમહેલ. એટલે જવાબમાં શું આવશે? તાજમહેલ. બરાબર, ખબર પડી ગઈ બાળમિત્રો? તો હવે આપણે આગળ વધીએ. ચાલો આ જોડકામાં આપણે સાચી લંબાઈ સાથે જોડો. શું કરવાનું છે? સાચી લંબાઈ સાથે જોડવાનું છે. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો. અહીંયા આગળ તમને એક બાજુ ચિત્રો આપેલા છે અને એક બાજુ એની લંબાઈ આપેલી છે. તમારી પાસે ચોપડી છે તે ખુલ્લી રાખજો એટલે જોડકા જોડી શકાય. તો અહીંયા આગળ જોઈએ, અળસિયાની લંબાઈ, પછી બાળકની લંબાઈ, આંગળીના નખની લંબાઈ, સાડીની લંબાઈ અને શાળાથી ઘરથી શાળા સુધીનું અંતર. બરાબર, એટલું તમને આપેલું છે. તો અળસિયાની લંબાઈ શેમાં માપવામાં આવે? તો કે છે સેન્ટીમીટરમાં. બરાબર, અહીંયાથી અહીંયા 10 સેન્ટીમીટર સુધી અળસિયાની લંબાઈ હોઈ શકે છે. ત્યાર પછી કે છે બાળકની ઊંચાઈ. તો બાળકની ઊંચાઈ કેટલી હોય? 1 મીટર હોય, 2 મીટર હોય? બરાબર, તો એને મીટરમાં માપવામાં આવે છે. ત્યાર પછી આંગળીના નખની, તો કે છે 1 સેન્ટીમીટર જેટલો હોય. સાડીની લંબાઈ, તો સાડીની લંબાઈ 5 મીટર અથવા 5.5 મીટરની હોય છે. હવે આવે છે ઘરથી શાળા સુધીનું અંતર. તો મેં તમને અંતર એવો શબ્દ કીધો ત્યારે અંતર માપવા માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે શું આવશે જવાબમાં કિલોમીટરમાં?
અહીંયા આગળ જુઓ કિલોમીટર વાળું, હા 1 કિલોમીટર, તો ઘરથી શાળા સુધીનું અંતર કેટલું આવશે? 1 કિલોમીટર, બરાબર. ચાલ ખબર પડી ગઈ. હવે આપણે આગળ જોઈએ, આ હોમવર્ક કરવાનું છે. આ હોમવર્ક તમને આ ભાગ પૂરો થાય એટલે એમાં બતાવી દઈશ, એટલે તમારી હોમવર્ક તમારી નોટબુકમાં કરી લેવાનું છે. હવે આપણે જોઈએ આગળનું, જોઈએ અહીંયા આગળ શું છે. લાંબડી પૂંછડીની હરીફાઈ એટલે કે લાંબડી પૂંછડીની સ્પર્ધા. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ. અહીંયા આગળ જુઓ, તમને પ્રાણીઓ બધા અલગ અલગ આપેલા છે, બરાબર. તો એમાં જુઓ સૌથી નીચે કોણ છે? જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેને ઇનામ જીત્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. તો જુઓ આમાં તમને હાથી દેખાય છે, પછી ઉંદર દેખાય છે, ગાય, ગરોળી, બરાબર. પછી બીજું શું છે? ફૂલ અને વાંદરો. તો બધાની કેટલી હશે? ઓછામાં ઓછી જો હાથીની તો તમને ટૂંકી દેખાય છે, હાથીની પૂંછડી કેટલી છે? નાની છે, એટલે એનો નંબર નહીં આવડે. આપણે પહેલું બીજું જ ઇનામ આલવાનું છે, બરાબર. તો પહેલું ઇનામ આપણે કોને આલીશું? કે ભાઈ વાંદરાભાઈને તમે જોયેલા છે, બરાબર. વાંદરાભાઈની પૂંછડી બહુ લાંબી હોય છે. આ વાંદરાભાઈની પૂંછડી વધારે લાંબી છે, 1 મીટર જેટલી હોય. અને એના પછી બીજો નંબર આવે છે આ ગાયનો. એટલે પહેલું ઇનામ અને બીજું ઇનામ કોને મળશે? તો પહેલું ઇનામ વાંદરાભાઈને, બીજું ઇનામ ગાયને મળશે, બરાબર. તો એ લોકોની પૂંછડી આ બધા કરતાં વધારે લાંબી છે. ચાલો આપણે હવે આ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કર્યો, બરાબર. પાઠ્યપુસ્તકમાં આપણે આ અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે પાઠ્યપુસ્તકનો. પણ બાળમિત્રો, તમારી પાસે સ્વાધ્યાય પોથી નથી, બરાબર. એટલે તમારે પરીક્ષાની તૈયારી માટે, પરીક્ષાલક્ષી જે તૈયારીઓ કરવાની છે તેના માટે મેં તમને સ્વાધ્યાય પોથીનું આપેલું છે. અહીંયા આગળ સ્વાધ્યાય પોથીનું તમને હોમવર્ક આપ્યું છે, એટલે એ તમારી પ્રેક્ટિસ અને તમારી પરીક્ષાલક્ષી તૈયારી માટે છે. તો આમાં લાંબુ અને ટૂંકું, બરાબર. જો એમાં પ્રશ્ન નંબર 1 કરીને લખવાનું છે તમારે, અને આ હોમવર્કમાં કરવાનું છે. મેં અહીંયા આગળ લખ્યું છે હોમવર્ક, બરાબર. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આગળ જેટલું આપણે શીખી ગયા એ બધાનું હોમવર્ક આ સ્વાધ્યાય પોથીમાંથી, એટલે કે આ ફોટો હું મોકલું એમાંથી તમારે કરવાનું છે. અને આ ચિત્રો છે એમાં તમારે નામ લખવાનું છે, મોટી મીણબત્તી, નાની મીણબત્તી, બરાબર. ચિત્ર આવડે તો તમે દોરી શકો છો નાનું મોટું. ત્યાર પછી એમાં જુઓ નીચેની વસ્તુઓ માટે આપણે આપેલ ચોરસમાં લાંબા માટે સાચાની અને ટૂંકા માટે ખોટાની. આ તો દરેક બાળકને આવડશે જ. નાનું મોટું તો ખબર પડે ને, મોટું હોય ત્યાં સાચું કરવાનું છે. જો બે મીણબત્તીમાં મોટી મીણબત્તી આગળ સાચું, નાની મીણબત્તી આગળ ખોટું. ત્યાર પછી મોટી કાતર આગળ સાચું, નાની કાતર આગળ ખોટું. આ છે બસ, લાંબી દેખાય છે, મોટી દેખાય છે. અને આ છે ગાડી, એના કરતાં નાની. ત્યાર પછી કાકડી મોટી છે મરચાં કરતાં, એટલે મરચાં આગળ ખોટું. સમજણ પડી ગઈ? ચાલો હવે આપણે આગળ જોઈએ. આ છે બેલ્ટ, બરાબર. બેલ્ટનું ચિત્ર અને ગળિયારનું ચિત્ર, બરાબર. તો એમાં મોટું હોય તેની આગળ સાચું, નાનું હોય એની આગળ ખોટું, બરાબર. ત્યાર પછી શેનું છે? હા, કે આ છે સાપ અને ઈયળ. તો સાપ મોટો છે ઈયળ કરતાં, એટલે સાપ આગળ સાચું, ઈયળ આગળ ખોટું, બરાબર. ચાલો એના પછીનું છે હા શું છે? આ હોકી સ્ટિક છે અને ટેબલ ટેનિસનું રેકેટ છે. તો જે આ હોકી સ્ટિક છે એ ટેબલ ટેનિસના રેકેટ કરતાં મોટી છે, એટલે આપણે ત્યાં આગળ સાચું કરીશું. ત્યાર પછી બાજુનું ચિત્ર, પેન્ટ આગળ સાચાની નિશાની કરીશું અને શર્ટ આગળ ખોટાની નિશાની કરીશું, બરાબર. ત્યાર પછીનું ચિત્ર છે સીડીનું. તો સીડી મોટી છે ખુરશી કરતાં, એટલે સીડી આગળ સાચાનું,
ખુરશી આગળ ખોટાનું, ત્યાર પછી ફૂટપટ્ટી અને રબરનું ચિત્ર છે. તો રબર નાનું છે એટલે ખોટું કરીશું, ફૂટપટ્ટી લાંબી છે એના કરતાં એટલે આપણે સાચું કરીશું ફૂટપટ્ટીના બોક્સમાં. ત્યાર પછીનું ચિત્ર છે ડ્રમ, તો નાનું ડ્રમ અને મોટું ડ્રમ, બરાબર પીપ કહીએ છીએ ને, તો નાના ડ્રમ અને મોટા ડ્રમમાં તો તમને ખબર પડે કોણ લાંબુ છે મોટું છે કોણ નાનું છે. તો જ્યાં મોટું છે ત્યાં આગળ સાચું અને નાનું છે ત્યાં આગળ ખોટું. પછી આવે છે તીરની નિશાની, જે મોટું તીર છે ત્યાં આગળ સાચું, નાનું તીર છે ત્યાં આગળ ખોટાની નિશાની કરવાની છે, બરાબર. તો તમારે આ ચિત્રો દોરતા આવડે તો દોરવાના, ના આવડે તો એના નામ લખી દેવાના અને સાચા ખોટાની નિશાની કરી દેવાની છે. તમારે ગણિતની નોટબુકમાં આ પેજનું હોમવર્ક કરવાનું છે. બીજું એક હોમવર્ક છે, જુઓ નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. આપણે આ ચોપડીમાં શીખી ગયા છે, બરાબર. કે દીવાસળી, તો દીવાસળી નાની કહેવાય એટલે એને સેન્ટીમીટરમાં. પછી તિજોરી, તો તિજોરી મોટી છે એટલે એને મીટરમાં માપન થાય. વેલણ કેવું છે, નાનું છે એટલે સેન્ટીમીટરમાં. ત્યાર પછી કાર, કાર એટલે ગાડી, એ પણ મીટરમાં મપાય, બરાબર. સ્ટ્રીટ લાઇટનો થાંભલો, જે સ્ટ્રીટ એટલે શેરીની જે લાઇટનો થાંભલો હોય ને એને મીટરમાં મપાય. ફૂટપટ્ટીથી સેન્ટીમીટરમાંથી માપીએ તો ખૂબ જ વાર લાગે છે એટલે મીટર પટ્ટીનો આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી ચમચી, તો ચમચીને સેન્ટીમીટરમાં માપીશું આપણે. એના પછી ઘરથી મેદાન સુધીનું અંતર, બરાબર. ઘરથી મેદાન સુધીનું, રમવા માટેનો બગીચો હોય ખુલ્લું મેદાન હોય તો એનું માપન આપણે કિલોમીટરમાં કરીશું, બરાબર. ત્યાર પછી ઘરથી બસ સ્ટેશનનું અંતર 10મા નંબર, તો એને પણ કિલોમીટરમાં માપીશું, બરાબર. આ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. ત્યાર પછીનું જુઓ કેળાની લંબાઈ, બીજા નંબરનો પ્રશ્ન છે. ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો, એમાં પણ ઉપરની જેમ સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર, બરાબર. પણ આ ખાલી જગ્યા તરીકે છે, તો આમાં કેળાની લંબાઈ આપણે જોઈ 70 છે, તો એની પાછળ શું લખવાનું છે, તમને અંકો આપી દીધેલા છે, પાછળ તમારે સેન્ટીમીટર કે મીટર. તો બાળકો તમે 70 મીટર લખશો તો કેળું એટલું લાંબુ હોય ના હોય, બરાબર. 70 સેન્ટીમીટર કેળાની લંબાઈ લખીશું. પછી આવે છે બીજા નંબરનું, શેરડીના સાંઠાની લંબાઈ 2 મીટર, બરાબર. 2 સેન્ટીમીટર ના હોય, નાનો એવો ના હોય, સેન્ટીમીટર કહો એટલે તો તમારો કેટલો થાય, એક આંગળી જેટલો. તો શેરડીનો સાંઠો એક આંગળી જેટલો હોય ના હોય એટલે પાછળ શું લખવાનું, આપણે મીટર લખવાનું છે. ત્યાર પછી પુસ્તકની લંબાઈ, બરાબર. પુસ્તકની લંબાઈ તો શું કરીશું, 21 મીટર લખીશું, સેન્ટીમીટર લખીશું, 21 મીટર લખીશું. પુસ્તક એટલું મોટું હોય ના હોય એટલે આપણે પાછળ સેન્ટીમીટર લખીશું. ત્યાર પછી નાળિયેર, શ્રીફળ જોયું છે ને, એની લંબાઈ 12 લખ્યું છે, સેન્ટીમીટર હશે કે મીટર, તો એ પણ નાનું છે એટલે સેન્ટીમીટરમાં. પેન્સિલ બોક્સની 22, તો એ પણ સેન્ટીમીટરમાં, બરાબર. એ તો ખબર પડે ને પેન્સિલ કેટલી લાંબી હોય, એ મીટર પટ્ટીનો ઉપયોગ કરાય નહીં. છોકરીની ઊંચાઈ 2 સેન્ટીમીટર લખશો, 2 મીટર લખશો, બોલો. છોકરીની ઊંચાઈ 2 સેન્ટીમીટર લખશો તો કેટલી થાય, એક આંગળી જેટલી, એટલે સાચું કહેવાય ના કહેવાય, એટલે શું લખાય પાછળ, 2 મીટર, બરાબર. ત્યાર પછી 7મા નંબરનું, અમદાવાદથી મહેસાણા વચ્ચેનું અંતર 75, તો સેન્ટીમીટર, મીટર અંતર આવ્યું છે, મેં તમને અંતર એવો શબ્દ આવે એટલે શું કીધું, કિલોમીટરવાળો એકમ યાદ રાખવાનો, બરાબર. એટલે શું લખીશું આપણે, કિલોમીટરને ટૂંકમાં કિમી, 75 કિલોમીટર જેટલું અંતર છે. ત્યાર પછી 8મા નંબરનું, ટાવરની ઊંચાઈ, તો 20, ટાવર જે હોય જોયા છે ને ટાવર, તો મોબાઈલના હોય એ ટાવરની ઊંચાઈ ખૂબ જ વધારે હોય છે એટલે સેન્ટીમીટરમાં મપાય નહીં, તેના માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરવો પડે. ઘરથી શાળા વચ્ચેનું અંતર 2 કિલોમીટર, બરાબર. આ ફરી આવ્યું એટલે આપણે કિલોમીટર લખીશું. ત્યાર પછી 10મા નંબરનું, હાથની લંબાઈ, તો એ પણ 60 સેન્ટીમીટર, બરાબર. હાથ નાનો જ હોય ને,
કે મીટરમાં મપાય, ના મપાય મીટરમાં, 60 મીટર એટલે કેટલો લાંબો હાથ થાય, એટલે એમાં શું લખીશું આપણે, સેન્ટીમીટર. ખબર પડી ગઈ બાળકો? ચાલો તો આ પણ તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે, બરાબર? ખબર પડશે ને? હા, તો આ રીતનું તમારી નોટબુકમાં સુંદર અક્ષરે હોમવર્ક તરીકે લખી દેજો. ચોથા પ્રકરણનું હોમવર્ક કરવું પડે ને, પછી આ પણ આપણે ચોપડીમાં આવી ગઈ હતી, બરાબર? અળસિયાની લંબાઈ ને બાળકની લંબાઈ, નખની, સાડીની અને ઘરથી શાળા સુધીનું અંતર, તો એમાં પણ આપણે 5 મીટર સામે ઘ એટલે કે સાડી, બરાબર? 5 મીટરની શું હોય? સાડી હોય, એ તો એની સામે ઘ લખવાનું. અહીંયા આગળ ઘ આપેલું છે ને, હા આ રહ્યો ઘ. ત્યાર પછી 2 કિલોમીટર, તો 2 કિલોમીટર શું હોય? ચ, ઘરથી શાળા સુધીનું અંતર. પછી આવે છે 10 સેન્ટીમીટર, તો 10 સેન્ટીમીટર શું હોય? અળસિયાની લંબાઈ એટલે કે ક. ત્યાર પછી 1 મીટર બાળક, બરાબર? 1 મીટર બાળકની લંબાઈ હોય અને 1 સેન્ટીમીટર શેની હોય? નખની હોય, બરાબર? એટલે આની સામે તમારે આ રીતના જે ક ખ ગ ગ લખેલા હોય એ તમારે લખવાના છે. એટલે આ હોમવર્ક તમારે નોટબુકમાં કરવાનું છે, બરાબર? જો છે ને, હા આ રીતનું તમારે લખવાનું છે. જોઈ લીધું? ખબર પડી ગઈ ને? આમાં ચિત્ર દોરવાના નથી, ફક્ત નામ લખવાનું છે. અળસિયાની લંબાઈ, બાળકની ઊંચાઈ, નખની પહોળાઈ, સાડીની લંબાઈ, ઘરથી શાળા સુધીનું અંતર, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈશું. હા, આ પણ આપણે જોઈ લીધું, બાબરપુર જંગલ. આ છે હમણાં નકશો જોયો હતો ને, આગ્રાનો કિલ્લો ને એ બધું. હા, તો આ હોમવર્કમાં આ નકશો તમારે દોરવાનો નથી, પણ એના ઉપરથી મેં પ્રશ્નોના જવાબ આપેલા છે ને, હા એ તમારે લખી નાખવાના છે. આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે? તાજમહેલ કે ફતેહપુર સિકરી? તો ફતેહપુર સિકરી. બીજા નંબરનું, રેલવે લાઇનથી વધારે નજીક શું છે? બાબરપુર જંગલ કે તાજમહેલ? તો બાબરપુર જંગલ. આપણે નકશામાં જોઈ ગયા અને ચોપડીમાં પણ જોઈ ગયા. બાબરપુર જંગલથી વધારે દૂર શું છે? ફતેહપુર સિકરી કે આગ્રાનો કિલ્લો? તો ફતેહપુર સિકરી. ત્યાર પછી ચોથા નંબરનું, યમુના નદીથી વધારે નજીક શું છે? તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો આપણે લખીશું તાજમહેલ. રેલવે લાઇનથી વધારે દૂર શું છે? આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો તાજમહેલ. આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે? યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો નકશામાં જોયા પ્રમાણે યમુના નદી વધારે નજીક છે. ફતેહપુર સિકરીથી વધારે દૂર શું છે? આગ્રાનો કિલ્લો કે આગ્રાનું રેલવે સ્ટેશન? તો આગ્રાનો કિલ્લો. આ બધું તમારે નકશામાં જોઈ લખતું જવાનું. તાજના જંગલથી વધારે નજીક શું છે? યમુના નદી કે બાબરપુર જંગલ? તો યમુના નદી, બરાબર? તો બાળમિત્રો, આ પણ તમારે નોટમાં હોમવર્ક તરીકે લખવાનું છે. ચાલો એના પછીનું છે એક જોડકા. જોડકા જોડો. 1 મીટર, તો 1 મીટર બરાબર કેટલા થાય? અહીંયા આગળ જુઓ, તો 1 મીટરમાં 6 માં 100 સેમી, બરાબર? 1 મીટર બરાબર 100 સેમી. 1000 સેમી બરાબર કેટલા થાય? તો કે છે 10 મીટર, એટલે જભલાનો છ. 8 મીટર બરાબર કેટલા લખશો? 800. 1 મીટર બરાબર 100 સેમી, તો 8 મીટર બરાબર 800, બરાબર? આગળ મેં શીખવાડ્યું હતું આગળના ભાગમાં. 1000 મીટર, તો 1000 મીટર બરાબર 1 કિમી, બરાબર? ચાલો એના પછી 2 મીટર 50 સેમી, તો 2 મીટરના કેટલા થશે? 200 અને 50 સેમી, 250 સેમી, એટલે ટપાલીનો ટ. 2500 મીટર, 2500 મીટર એટલે આપણે શું લખીશું?
હા, 2500 મીટર બરાબર ઠળિયાનો ઠ એટલે 2 કિલોમીટર ને 500 મીટર બરાબર. ચલો 700 સેમી તો 7 મીટર એટલે ચકલીનો ચ. 850 સેન્ટીમીટર એટલે આપણે શું લખીશું 850 સેમીમાં? હા, ઘરનો ગો 8 મીટર 50 સેમી. 9 મીટર 10 સેમી. જો આ ફરી આવ્યું 9 મીટર એટલે શું કરીશું આપણે 9 મીટરમાં 910 સેન્ટીમીટર બરાબર. ચાલો એના પછી 3 કિલોમીટર. 3 કિલોમીટર બરાબર શું થાય? તો 3000 મીટર બરાબર. 1000 મીટર બરાબર 1 કિમી. એ પણ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી બમાં એક જોડકું આપેલું છે, જુઓ. હા, તો અહીંયા આગળ મોબાઈલ, તો મોબાઈલની કેટલી હોય? અહીંયા આગળ ઊંચાઈ એની લખવાની છે, લંબાઈ. ઓકે, ઊંચાઈ કહો તો મોબાઈલ 15 સેન્ટીમીટરનો હોય. પછી સ્ટ્રીટ થાંભલો છે બરાબર, સ્ટ્રીટ થાંભલો તો 5 મીટરનો. ઘરથી શાળા સુધીનું તો અહીંયા આગળ 1 કિલોમીટરનું. પછી આ મગફળી છે તો એ 2 સેન્ટીમીટર હોય એની, અને સાપ તો એ 1 મીટર જેટલો બરાબર. તો બાળકો આટલું લેસન તમારે તમારી નોટબુકમાં પૂર્ણ કરવાનું છે. આજનો અભ્યાસ અને પ્રકરણ 4 અહીંયા પૂર્ણ થાય છે. આપણે નવા પ્રકરણ સાથે ફરી મળીશું. આજનું હોમવર્ક તમારી નોટબુકમાં ઉતારી લેજો બરાબર. ચાલો, તો આ તમારું હોમવર્ક છે બરાબર, જોઈ લેજો. 2 મિનિટ વિડિયો ચાલુ છે એટલે તમને હોમવર્ક કરતાં ફાવે.